પાસદરા ખાતે રહેતી જાગૃતિબેન રાજપરાને સરથાણા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ ખોટી રીતે અવળી દિશામાં તપાસ કરી વારંવાર પોલીસ સ્ટેશને બોલાવતા હોય તેની ફરિયાદ કમિશનર કચેરીએ કરવામાં આવી પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી આ બાબતે રજૂઆત કરાઈ હતી। સરકારે જ્યારે નારી સુરક્ષાની વાતો કરતી હોય ત્યારે ગૃહમંત્રીની સુરતમાં જ આવી ઘટના બને તે ખૂબ જ અનન્ય વાત કહેવાય છે। સુરતના પાસોદરા વિસ્તારમાં હોમ ટાઉનશીપમાં રહેતી જાગૃતિ ગત તારીખ 10/7 રોજ બાજુમાં રહેતા કાકાને ઓમ રો હાઉસમાં રહેતા અમુક તત્વો દ્વારા માર મારવાની બાબતથી સોસાયટીના ગેટે ગયા હતા। ઓમ રો હાઉસમાં રહેતા ભવેશભાઈ દેસાઈ નામના વ્યક્તિએ જાગૃતિને અપશબ્દ કહેતા જાગૃતિએ ઝાપટ મારી દીધી હતી। આ મુદ્દાને લઈને 20 દિવસ પછી જાગૃતિ પર મારામારીની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી। આ ફરિયાદને લઈ પોલીસે ખોટી દિશામાં તપાસ કરી હોય તેવી અરજી કમિશનરને કરવામાં આવી હતી। મહિલા દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ છે જાગૃતિ રાજપરા, પાસોદરા ગામમાં રહું છું, હોમ ટાઉન વિભાગ 4માં। ઘટના એ બની હતી કે બાજુવાળાની મેટર હતી, બાજુવાળા કાકાને માર્યા હતા બાર સામેની સોસાયટીવાળાએ છોકરાએ, એટલે એ કાકાના છોકરાએ એમ કીધું કે ભાભી અહીંયા આવો આપણે મેટર થઈ છે, એટલે મારા હસબન્ડ ઘરે નહોતા એટલે હું ત્યાં ગઈ, એટલે એ લોકોની મગજમારી હતી, એમાં બીજા ભાઈ જે જોવાવાળા હતા ને એ મારા વિરુદ્ધ ગેરશબ્દ બોલ્યા, એટલે માથી સહન ન થયું, એટલે મેં એને એક ઝાપટ મારી, એટલે એ લોકોએ બાજુવાળા આને સમાધાન કરી નાખ્યું કે હવે તમારું કાંઈ નહીં કે આને મને ઝાપટ મારી નહીં કે એટલે હું એને જોઈ લઈશ એમ, એટલે એને મારા ઉપર કેસ કર્યો છે, FIR ફડાવી નાખી છે। હું 3 દિવસથી મારી નાની બેબીને લઈને પોલીસ સ્ટેશને જાઉં છું, સરથાણા પોલીસ સ્ટેશન, તો મને કોઈ કાંઈ જવાબ નથી દેતું અને મને ત્યાં બોલાવ્યા કરે છે, ધક્કા ખવડાવ્યા કરે છે, અને પેલા ભાઈ જે ભાવેશભાઈ કરીને છે મને એનું નામે નહોતું આવડતું, પણ એ ભાવેશભાઈ કેસ કર્યો એટલે મને ખબર પડી કે એનું નામ ભાવેશભાઈ છે, તો એ મને પર્સનલી ધમકી આપે છે અને મારા ઘરે પોલીસને અવળી ઓલાથી મારા ઘરે પોલીસની ગાડીઓ મોકલે છે અરજીના આધારે કે તમે એને ઘરે જાઓ એમ, અને મને મેન્ટલી ટોર્ચર કરે છે। રજૂઆત મારી ઈ જ છે કે બસ સાહેબને એટલું જ કહેવા માગું છું કે આનું જે કાયદેસરનું જે છે પહેલેથી છેલ્લે સુધી જાણો તમે કે આનું શું છે એમ, બરાબર, પછી તમે તારે મારા વિરુદ્ધ જે થતું હોય એ ભલે કરે, પણ એને મારી શેરતી કરી એટલે મેં માર્યું, એટલે એને મારા મારીનો કેસ લખાવ્યો, પણ મારી એક નમ્ર વિનંતી છે કે આ કેસની ઠેઠથી પહેલેથી છેલ્લે સુધી જાંચ કરો અને મને ન્યાય અપાવો।